એવરીવન, બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિતમાં પ્રકરણ 3 તમે કેટલું ઊંચકી શકો એ ભણીશું. તો આની પહેલા તમે ચાલાક ગધેડાની વાર્તા સાંભળી ને? તો હવે હું તમને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછીશ, તેના તમારે જવાબ આપવાના છે. આવડશે ને બધાને? ચાલો તો પહેલો પ્રશ્ન, ગધેડો જ્યારે ગુણ ઊંચકે છે તો સેનાથી ભરેલી હોય છે? ચાલો બોલો બાળકો, શેનાથી ભરેલી હોય છે? મીઠાથી. વેરી ગુડ. તો હવે જ્યારે ગધેડો જાય છે પહેલી વખત ગુણ ઉંચકીને, તો એ શેનાથી ભરેલી હોય છે? મીઠાથી, બરાબર. તો જ્યારે એ પાણીમાં બેસી જાય છે તો એ મીઠું શું થઈ જાય છે? ઓગળી જાય છે, બરાબર. તો ઓગળી જાય એટલે બધું મીઠું પાણીમાંથી જતું રહે, એટલે એનું વજન કેવો થઈ જાય? હલકો, બરાબર. તો હવે જ્યારે એ પેલો ગધેડાનો માલિક હોય છે, તે એને યુક્તિ માટે શું કરે છે? એના ઉપર શેની ગુણ મૂકે છે? બીજી વખત ગરમ કપડાથી ભરેલી, બરાબર ને? તો એ જ્યારે ગરમ કપડાથી ભરેલી ગુણ મૂકીને જાય છે ગધેડો અને પાણીમાં બેસી જાય છે, તો શું થાય છે? એના ઉપર વજન કેવો થઈ જાય છે? એનો કેવો થઈ જાય છે? ભારે. વેરી ગુડ. શા માટે ભારે થઈ જાય છે? કે જ્યારે ગરમ કપડાં હોય છે અને એ પાણીમાં પલળી જાય છે તો એનું વજન શું થઈ જાય છે? વધી જાય છે, બરાબર ને મિત્રો? તો આવી જ હતી ને વાર્તા. તો એ જ રીતે આજે આપણે ગણિતમાં શું ભારે અને શું હલકું તે વસ્તુ જોઈશું. તો બાળ મિત્રો, હવે આપણે થોડુંક પાઠ્યપુસ્તકમાં સમજી લઈએ. તો તમે દરેક જણે ચીચવો જોયો છો ને, ગાર્ડનમાં જાઓ છો ત્યારે હોય છે ને, તો એવું જ કંઈક અહીંયા આપણને આપેલું છે. તો પહેલું શું કીધું છે કે રાજુને ચીચવાની સવારી કરવી છે, એટલે કે રાજુને ક્યાં બેસવું છે? ચીચવા ઉપર. રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે. તમને બધાને જ ખબર છે કે ચીચવા ઉપર બેસવા માટે એક જણથી બેસાય નહીં, એટલે રાજુને કોની જરૂર હતી? એના મિત્રની. રાજુની મદદ કરવા રાની આવે છે. કોણ આવે છે રાજુની મદદ કરવા માટે? રાની, એટલે કે તેની મિત્ર. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. જ્યારે રાની આવે છે એની મદદ કરવા માટે, પણ છતાં પણ રાજુ શું કરી શકતો નથી? ચીચવાની સવારી. ચીચવા પર એ બેસી શકતો નથી. શા માટે નથી બેસી શકતો? તમે જોવ છો અહીંયા કે રાની બેસેલી છે, તો એનું એ રાની ક્યાં છે? ચીચવા ઉપર, ઉપર. અને રાજુ ક્યાં છે? નીચે. તો રાજુને ઉપર થવું હોય તો એના માટે શું કરવું પડે? આ બાજુ રાનીની જગ્યા ઉપર વજન વધારવો પડે, કારણ કે રાનીનો વજન કેવો છે? રાજુ કરતાં ઓછો છે, બરાબર. તો તમે તેનું કારણ કહી શકશો? સાચા જવાબ ફરતે ગોળ કરો. તો અહીંયા આપણે કીધું કે રાજુ રાની કરતાં ભારે કે હલકો છે, તો શું આવશે? રાજુ રાની કરતાં કેવો છે? ભારે છે. એટલા માટે એ ક્યાં છે? નીચે છે, બરાબર. તો એના ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ચલો પછી શું કહે છે? હવે અસલમ તેની મદદ કરવા આવે છે. હવે કોણ આવે છે એની મદદ કરવા માટે? એનો બીજો મિત્ર અસલમ. તમને દેખાય છે ચિત્રમાં અહીંયા બેસેલો અસલમ, બરાબર દેખાય છે ને ચિત્રમાં? તો હવે તમે ચિત્ર પણ જોઈ શકશો કે જે બાજુ રાની અને અસલમ બે જણ બેસા છે, એ બાજુ કેવું થઈ જાય છે? ચીચવો નીચે, અને રાજુ ક્યાં જતો રહે છે? હવે ઉપર. એટલે કે હવે આ બાજુ વજન કેવું થઈ ગયું? વધારે થઈ ગયું, અને આ બાજુ ઓછું. તો તમે કહી શકશો કે ચીચો કેમ બીજી તરફ નમ્યો? તો આપણે કીધું ને અત્યારે એ જ રીતે કે રાજુ એ રાની અને અસલમ કરતાં કેવો છે? ભારે કે હલકો છે? હવે તો એ કેવો થઈ જશે? ઉપર જતો રહ્યો એટલે હલકો, બરાબર. એટલે શું કરશું અહીંયા આપણે? હલકા ઉપર ગોળ. પછી હવે શું કહે છે કે મને એક યુક્તિ સૂજી. કોણ એવું કહે છે? રાજુ. હું મારું દફતર મારી સાથે રાખીશ. રાજુ શું કહે છે હવે? કે હું મારું દફતર મારી સાથે રાખીશ, તો અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે. શા માટે હવે લોકોને મજા આવે છે? તમે ચિત્રમાં જુઓ, બંને બાજુ કેવું થઈ જાય છે? હવે સરખું થઈ જાય છે ને. તો શા માટે સરખું થઈ ગયું? રાજુએ જે યુક્તિ વિચારી ને કે એણે શું કર્યું, એની સાથે દફતર રાખ્યું, બરાબર. એટલે બંને બાજુ હવે વજન કેવો થઈ ગયો? સરખો. પહેલાં શું હતું કે રાજુનો વજન વધારે હતો અને રાનીનો ઓછો હતો, તો એ બંનેએ શું કર્યું? રાજુનો
वजन सरखो करवा माटे રાનીની સાથે કોણ આવ્યું બીજું અસલમ તો આ બાજુ ભાર શું થઈ ગયો વધી ગયો બરાબર અને આ બાજુ ઓછો થઈ ગયો એટલે રાજુએ શું યુક્તિ કરી એની સાથે દફતર રાખવાનું એટલે તમે અહીંયા જુઓ દેખાય છે દફતર એને સાથે રાખી લીધું એટલે બંને બાજુ વજન કેવો થઈ ગયો સરખો તો બાળ મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરીએ તમારે કરવી છે ને ચાલો તો કરીએ આપણે જોયું હતું ને અત્યારે રાજુના ચીચવામાં ભારે અને હલકી વસ્તુ તો એ જ માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે બરાબર ચાલો તો કરીએ તો જુઓ બાળકો આ શું દેખાય છે તમને શું છે આ પથ્થર અને આ શું છે દિવાસળીનું ખોખું તો એને જ્યારે હું આ રીતે મૂકીશ તો જોજો હવે કઈ વસ્તુ ભારે થશે અને કઈ વસ્તુ હલકી થશે તો ચલો પહેલા મેં આ શું મૂક્યું દિવાસળીનું ખોખું બરાબર હવે હું શું મૂકીશ આ બાજુ પથ્થર તો શું થાય છે જો દેખાય છે શું થયું દેખાયું બધાને હવે તમે મને કહો કે આમાંથી કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે ચલો બોલો જોઈએ તો શું થશે દિવાસળીનું ખોખું શું થશે હલકું વેરી ગુડ અને પથ્થર શું થશે ભારે બરાબર સમજ પડી ને તો હલકું આને કઈ રીતે કહેવાશે કારણ કે આ શું થઈ ગયું ઉપર એટલે આનું વજન કેવો છે આના કરતા વધારે છે એટલે આ વજન વધારે હોવાના કારણે નીચે થઈ ગયા જેમ આપણે રાજુના ચીચવામાં જોયું હતું બરાબર ને ચાલો તો હવે આપણે બીજી વસ્તુ લઈએ ચલો હવે આ બે દેખાય છે તમને શું છે આ કેરી અને ટામેટું તો એને પણ આપણે મૂકીએ તો આપણને ખબર પડશે કે કયું ભારે છે અને કયું હલકું છે ચલો આ બાજુ આપણે શું મૂક્યું ટામેટું અને હવે આ બાજુ શું મૂકીશું કેરી બરાબર તો જુઓ હવે કઈ વસ્તુ ભારે થશે અને કઈ વસ્તુ હલકી થશે ચલો દેખાયું તમને ટામેટું કેવું થશે હલકું પણ એ ગોળ છે એટલે ગબડી જાય બરાબર અને કેરી ભારે તો સમજ પડે છે ને મિત્રો તમને આમાં ચાલો હવે આપણે બીજી વસ્તુ લઈએ તો ચાલો બાળ મિત્રો હવે આપણે બીજી વસ્તુ જોઈએ તો આ દેખાય છે તમને બે ગ્લાસ દેખાય છે ને તો પહેલા હું એક બાજુ શું મૂકીશ એક ગ્લાસ તો તમને દેખાય છે અહીંયા ગાડી એક ગ્લાસ મૂક્યો એટલે આ બાજુ કઈ વસ્તુ નથી એટલે અત્યારે ગ્લાસનો વજન કેવો છે વધારે છે એટલે નમી ગયું છે હવે હું શું કરીશ બીજી બાજુ એના જેવું સરખું ગ્લાસ મૂકીશ તો બંને ગ્લાસ સરખા છે એટલે બંનેનો વજન કેવો છે સરખો એટલે તમને દેખાય છે આ સમતળ થઈ ગયું ને આપણું પણ જેમ રાજુના ચીચવામાં જોયું હતું કે રાજુએ જ્યારે એનું બેગ સાથે લઈ લીધું હતું એટલે એ બાજુ એ વજન અને આ બાજુ અસલમ અને રાની તો બંનેનું વજન જ્યારે સરખું થઈ ગયું હતું તો બંને ચીચો કેવો થઈ ગયો હતો સરખો તો એ જ રીતે આપણો આ ગ્લાસ પણ બંને સરખા છે એટલે કેવો થઈ ગયો એક સરખો એટલે કે શું કહેવાય ને બંને બાજુ વજન એક સરખું છે તો મિત્રો હવે હું શું કરીશ આ બંને ગ્લાસને આ બાજુ મૂકી દો બરાબર અને આ બાજુ હું શું મૂકું છું આ શું છે જગ તો શું થશે જુઓ શું થઈ ગયું આ બાજુ નમી ગયું કારણ કે જગનો વજન કેવો છે બે ગ્લાસ કરતા પણ વધારે એટલે જગ બાજુ નીચે થઈ ગયું અને ગ્લાસ ઉપર થઈ ગયા એટલે ગ્લાસ શું થશે હલકા અને જગ શું થશે ભારે તો સમજ પડી ને મિત્રો ચાલો હવે બીજી વસ્તુ જોઈએ આપણે ચાલો આ દેખાય છે તમને આ બે વસ્તુ શું છે તમે ઘરે વાપરો છો ને આ શું છે ડોલ અને આ શું છે ટમ્બલર તો આ બંનેમાંથી આપણે શોધવાનું છે કે કઈ વસ્તુ હલકી છે અને કઈ વસ્તુ ભારે છે તો પહેલા અહીંયા શું મૂકીશું એક બાજુ ટમ્બલર બરાબર હવે બીજી બાજુ શું મૂકીશ ડોલ
તો શું થઈ ગયું મિત્રો, દેખાયું તમને ડોલ કેવી થઈ ગઈ? નીચે, એટલે એનું વજન કેવો થશે? વધારે. અને આ બાજુ ઓછો, એટલે આ શું થશે? હલકી વસ્તુ. બરાબર. ચાલો હવે એક આ છેલ્લી વસ્તુ જોઈ લઈએ આપણે. બરાબર. ચલો, આ દેખાય છે તમને, શું છે? આ પાણીનો બોટલ, અને આ શું છે? માટલું. તો આ બંનેમાંથી તમને કહેવાનું છે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ હલકી. તો પહેલા અહીંયા શું મૂકીશું? બોટલ. પછી આ બાજુ શું મૂકીશું? તમને બધાને જ ખબર હશે કે માટલું એ વજનમાં કેવું હોય, ભારે હોય. બરાબર. એટલે શું થઈ ગયું? આમાંથી કઈ હલકી થશે? પાણીની બોટલ હલકી અને માટલું ભારે. તો મિત્રો, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને, અને સમજ પડી હોય ને તમને કે કઈ વસ્તુ ભારે કહેવાશે અને કઈ વસ્તુ હલકી કહેવાશે. તો મિત્રો, તમારે પણ મારી જેમ આ રીતે ઘરે પ્રવૃત્તિ કરવાની છે. આ રીતે નીચે એક વસ્તુ લેવાની, એના ઉપર આ રીતે સમતલ એક પાટિયું લઈ લેવાનું. બરાબર. અને તમારા જ ઘરમાંથી બીજી, આના સિવાયની બીજી વસ્તુઓ પણ તમે લઈ શકો છો, અને નક્કી કરવાનું છે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. તમને પણ મજા આવશે બાળકો. તો ચાલો બાળકો, આપણે જે પ્રવૃત્તિ કરીને એ જ રીતનું અહીંયા પણ કરવાનું છે. તો પહેલું આપણને આપ્યું છે કે ભારે અથવા હલકું, એ માટેનું એક ઉદાહરણ આપેલું છે. તો ઉદાહરણમાં આપણને બે ચિત્રો આપેલા છે. પહેલું શું છે? તરબૂચ. અને શું આપેલું છે? ટામેટું. અને એની બાજુમાં શું આપણને આપેલું છે? ચીચવો. એટલે કે અત્યારે જે આપણે પ્રવૃત્તિમાં કર્યું હતું એ રીતે. તો જે બાજુ ભારે હોય એ બાજુ આપણે શું કરવાનું છે? એરો કરીને બતાવવાનું છે. તો તરબૂચ અને ટામેટું, એ બંનેમાંથી ભારે કયું થશે? તરબૂચ કે ટામેટું? તરબૂચ. તો તરબૂચનો એરો કઈ બાજુ બતાવવાનો? આપણે નીચે, કારણ કે આપણે જોયું હતું કે જે વસ્તુ ભારે હોય એ નીચે આવી જાય છે, નીચે થઈ જાય છે. બરાબર. એટલે એને એ રીતે એરો કરવાનો. અને ટામેટું ક્યાં આવશે? ઉપરની બાજુ. એટલે એને આપણે એ રીતે એરો કરવાનો છે. બરાબર. હવે નીચે આપણને કીધું છે કે વધારે ભારે વસ્તુને ચીચવા ઉપર યોગ્ય સ્થાને દર્શાવો. એટલે જે રીતે મેં તમને અત્યારે કરાવ્યું ને કે જે ભારે હોય એને એ બાજુ ચીચવા પર બતાવવાનું છે, અને જે હલકી હોય એને એ રીતે એરો કરીને ચીચવા ઉપર દર્શાવવાનું છે. તો હવે બાકીના જે તમને આપ્યા છે, અ, બ અને ક, તો એ પ્રવૃત્તિમાં આપણે જોઈ જ લીધું છે. બરાબર. કઈ વસ્તુ ભારે છે અને કઈ હલકું છે. તો તમારે તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં એ રીતે એરો કરવાના રહેશે. બરાબર. ત્યાર પછી નીચે આપેલું છે કે હલકી વસ્તુને રંગો. તો એમાં પણ બે વસ્તુઓ આપેલી છે. એમાં જે હલકી વસ્તુ હોય એમાં તમારે શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. બરાબર ને મિત્રો? તો બાળ મિત્રો, તમે ગાર્ડનમાં જાઓ છો ત્યારે ચીચવા પર રમવાની મજા આવી હતી. બરાબર. તો એ જ રીતે આપણે આજે ચીચવાને શું કર્યો હતો? ઘરે બનાવીને એના ઉપર આપણે શું કર્યું હતું? વસ્તુને રમાડી. બરાબર. તો મજા આવીને આમાં તમારે પણ કરવાનું છે, યાદ છે ને? ચાલો તો ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.